અને હવે વાત ઉમેદવારો હતાશની. ઘણી પરીક્ષાઓ રદ થઈ રહી છે, તેમાં વધુ એક ઉમેરો. વિદ્યુત સહાયકની ભરતી રદ કરવા મામલે રદ થયેલી પરીક્ષા સંદર્ભે ઉર્જા વિભાગે ખુલાસો કર્યો છે. નવી જાહેરાત એક સપ્તાહની અંદર જ બહાર પાડશે. 850ને બદલે 1500થી વધુ જગ્યા હવે બહાર પાડવાની છે. નવી જાહેરાતમાં તેનો ઉલ્લેખ કરવામાં આવશે. ઈડબ્લ્યુએસનો અમલ, ત્યાં સ્નાતકમાં 60% બદલે લાયકાત 55% પણ કરી દેવામાં આવી છે. એટલે કે નિયમોમાં કેટલીક ફેરફાર કરાયો છે. સાથે જે ભરતીની સંખ્યા હતી તે જગ્યાની અંદર પણ વધારો કરવામાં આવશે. તેને લઈને મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે અને હવે તેને લઈ ક્યાંક ઉમેદવારોને રાહત થશે. નવી જાહેરાત જે કરવામાં આવી જેની અંદર ઈડબ્લ્યુએસનો અમલ થશે. 850ના બદલે 1500થી વધુ જગ્યા બહાર પાડવાની વાત કરવામાં આવી છે. આજ અંગે જી 24 કલાક પૂછે છે કેટલાક સવાલ. હવે પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોનું શું? ઉમેદવારોએ ફી ભરી તેનું શું? ઉમેદવારોની મહેનત પર કોણે ફેરવ્યું પાણી? પહેલેથી નિયમ હતો તો કેમ સ્વીકાર્યા ફોર્મ અને ફી? જાહેરાતના એક વર્ષ પછી પરીક્ષામાં ફેરફાર કેમ કરવામાં આવે છે? સરકાર જાહેરાત પહેલા કેમ નથી જાગતી? ઉમેદવારોએ કોચિંગ ફી ભરી હવે તેનું શું? ઉમેદવારોએ ભણવાનું છોડ્યું તેનું શું? આ ફેરફાર બદલ જવાબદાર કોણ? ઉમેદવારોને તણાવ આપવાનું કારણ શું? તો ગુજરાતમાં ફરી એકવાર ભરતી રદ થતા ઉમેદવારોથી લઈ સામાન્ય નાગરિકોમાં પણ આક્રોશ જોવા મળ્યો. વારંવાર ભરતીની જાહેરાત બાદ સરકાર દ્વારા પરીક્ષા જ ન લેવાય, ભરતીની ન કરાય અને અચાનક ભરતી રદ કરી નવા નિયમો બનાવી દેવામાં આવે, ત્યારે ઘણીવાર લાગે છે કે સરકાર રાજ્ય ચલાવી રહી છે કે પછી મજાક કરી રહી છે. DGVCL દ્વારા જે વેકેન્સી બહાર પાડવામાં આવી હતી, જો કે એકાએક જ DGVCL દ્વારા આ જે વેકેન્સી છે તેના પર બંધ કરી દેવામાં આવી હતી. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ જે પરીક્ષા માટે એપ્લાય કરી હતી તેઓએ ફરીથી પોતાની જે ફી છે તે ફી રિફંડ માટે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. ત્યારે આપણી સાથે સુરતના કેટલાક વિદ્યાર્થીઓ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું કે તેઓનું આ અંગે શું કહેવું છે. જી, પ્રથમ હું આપની પાસે આવીશ. જે રીતે DGVCL દ્વારા પહેલાં વેકેન્સી બહાર પાડી અને ત્યારબાદ ફરીથી આ અંગે ના પાડી દીધી કે કોઈ પણ પ્રકારની વેકેન્સી નથી, જે ફી ભરી છે રિફંડ લઈ લો, આ બાબતે મારું એવું કહેવું છે કે અમારે જો ફીસ પાછી જ જોઈતી હતી તો ભરતે કેમ? અમે આટલા ટાઈમથી જે તૈયારીઓ કરતા હતા, આટલું બધું ભણ્યા, હવે એ લોકો અચાનકથી વેકેન્સી કેન્સલ કરી દે તો અમારી બધાની મહેનત, આટલા સમયથી જે ભણતા હતા, અભ્યાસ છે, અમારા પૈસા બધું જ વેસ્ટ થઈ ગયું. અમે એની માટે ક્લાસીસ બી જતા હતા, ખુદના મટીરિયલ્સ બી કલેક્ટ કર્યા હતા. એટલે અમારું એવું કહેવું છે કે પાછી ભરતી બહાર, જલ્દીથી જલ્દી ભરતી બહાર પાડે અને અમને ન્યાય મળે. જી, ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે, શું કહેશો? વિરોધ તો ઓબ્વિયસલી બનતા હૈ ક્યોંકિ હમ લોગોને કાફી મહેનત કિયા થા ઇસલિયે ઓર મેં યે ઓબ્વિયસલી કિસી કે કરિયર કે લિયે કરિયર કે સાથ ઇસ તરીકે સે ખિલવાડ નહીં કરના ચાહિયે કે પહેલે આપ લોગોને વેકેન્સી બહાર દી ફિર હમ લોગ ઉસકે ઉમીદ સે હમ લોગ તૈયારી કર રહે થે મહેનત કર રહે થે ઓર બાદ મેં અચાનક સે આપ લોગ કેન્સલ કર દેતે તો ઓબ્વિયસલી હમ લોગ ફિર કુછ ઓર પ્લાન કર સકતે થે ના અગર હમે પહેલે પતા હોતા યે તો ઇસલિયે મેં ભી યહી ચાહતા હું કે વેકેન્સી વાપસ સે બહાર આયે ઓર વિરોધ તો યે ચલેગા હી. જી, તૈયારી કરતા હોય છે વિદ્યાર્થીઓને ત્યારબાદ એકાએક ના પાડી દેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની ભરતી થવાની નથી, તો શું કહેશો? સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે ત્યારે અચાનક જ આવી રીતે ના પાડવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ ઘણા વિદ્યાર્થીઓ આઘાત અનુભવે છે, કેમકે એમની આખા વર્ષની મહેનત હોય છે અને એ મહેનત પાણીમાં જાય છે. એટલે DGVCLને અમે એવું નિવેદન કરશું કે તમે આ ભરતી બને તેટલું વહેલા બહાર પાડો, નહીં તો આના વિરોધમાં સમસ્ત વિદ્યાર્થીઓ ઊભા રહેશે અને જે બી વેકેન્સી છે તે તમારે ફ્યુલફિલ કરવી પડશે. જો નહીં કરશો તો તમારા વિરોધમાં અમે કલેક્ટર કચેરીમાં એક આવેદનપત્ર આપીને તમને આગળ કાર્યવાહી કરવા મજબૂર કરશું. જી જી, ખાસ કરીને જે રીતે વિદ્યાર્થી પરીક્ષાર્થી છે તેમના દ્વારા મહેનત કરાતી હોય છે, જો કે એકાએક જ આ ભરતી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે, શું કહેશો?
સર, હું ભરતી પ્રક્રિયા વિશે શું એવું કહેવા માંગીશ કે આ એક એમનો એક એજન્ડા બની ગયો છે. જેમ કે તમે જોશો તો આ DGVCL એ પહેલી વાર નથી કર્યું, એની આગળ પણ કર્યું હતું. એટલે તમે જોશો ને તો સુરતમાં DGVCLના ફોર્મ ભરવા માટે લોકો 500-500 રૂપિયા ઉઘરાવે છે. તમે ખાલી કેન્ડિડેટ્સની જે પ્રોફાઇલ જોશો કે કેટલા લોકો અપ્લાય કરે છે એના હિસાબે તમે ગણતરી કરશો તો આ જે આંક છે એ લાખોમાં જાય છે. તો હવે જ્યારે રિફંડની બાબત આવે છે તો રિફંડની બાબતમાં અમુક સ્ટુડન્ટ્સ એવા હોય છે કે એક વર્ષ પછી એક્ઝામ આવે એટલે એમની પાસે ડિટેલ્સ જ નથી હોતી કે એમણે જે પ્રોસિજર કરી છે, પેમેન્ટ કર્યું છે, ઓનલાઈન પેમેન્ટ કર્યું છે, એની રિફંડ માટે જે ડેટા જોઈએ છે એમની પાસે હોતા નથી. એટલે એ લોકો રિફંડ ક્લેમ નથી કરી શકતા. એટલે આ DGVCL અથવા તો એ લોકો માટે એક કમાણીનું સાધન બની ગયું છે કે એ લોકો જે રિફંડ નથી થતા એ પૈસાનો એ લોકો યુઝ કરે છે. જી, આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ દ્વારા આખું વર્ષ મહેનત કરવામાં આવતી હોય છે, તેમ છતાં જે DGVCL છે તેમના દ્વારા જે ભરતી પ્રક્રિયા છે તે અટકાવી દેવામાં આવી છે અને જે ફી છે તે ફી રિફંડ આપવા માટે પણ તૈયારી બતાવી છે. જો કે બીજી તરફ જે પરીક્ષાર્થી છે તે પરીક્ષાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક ગુસ્સો જોવા મળી રહ્યો છે અને જે ભરતી પ્રક્રિયા છે તે ફરીથી શરૂ કરવાની એક માંગ કરવામાં આવી છે. કેમેરામેન રાકેશ રાજપૂત.